मित्रों तमारुं स्वागत छे। हुं छुं महेश सामरिया, तमारुं स्वागत करुं छुं आपणा यूट्यूब चैनल पर। मित्रों आजे आपणे धोरण 9 माटे एक मोस्ट आईएमपी वीडियो छे, जे प्रथम परीक्षाना मोस्ट आईएमपी प्रश्नो छे विज्ञानना, ए हुं तमने टीक कराईश। तमारी जोड़े जे पण चोपड़ी होय, धारो के ग्राइड होय के बीजी कोई वस्तु होय जेमां तमने प्रश्नोना जवाब लखेला होय, तो ए प्रश्नोना जवाब तमारे टीक कर लेवाना छे। अने एटला प्रश्नो तमारे पहेला तैयार करवाना छे। आईएमपी नो मतलब ज ए थाय छे के पहेला ए तैयार करो अने पछी बाकीना प्रश्नो तैयार करो। बाकी बधुं तैयार करजो, नाना नाना प्रश्नोने बधुं, परंतु आ प्रश्नों पहला छोड़वाना नथी। अने जो सात पाठों छे, सात पाठमांथी दरेक पाठमांथी सात सात मार्क्सनुं पूछाशे, सिवाय के बीजामां तमने आठ मार्क्सनुं पूछाशे, एटले सीधी सीधी 49 ने 150 मार्क्स थशे। पहलो पाठ, बीजो पाठ, पछी जे पांचमो पाठ, छठो पाठ, पछी जे आठमो अने नवमो, अने एक छे 14मो पाठ। तो आपणे स्टार्टिंग करीशुं पांचमा पाठथी, केम के पांचमो पाठ आपणी ग्राइडमां पहेलो आप्यो छे। आपणी पासे मारी पासे ग्राइड छे, तो ग्राइडमां तमारे आ चोपड़ी लई लो। अने हा, बीजी एक वस्तु मित्रो, के जो ગણિતમાં પણ આપણા એસાઇનમેન્ટના વિડીયો મેં મૂકેલા છે, તમે જો ના જોયા તો જોઈ લેજો। અને બધા જ ચેપ્ટરો જેટલા પણ પરીક્ષામાં પૂછવાના છે, બધાના તમારા સ્વાધ્યાયના સોલ્યુશન આપેલા છે, તો એ પણ જોઈ લેજો। અને ગણિતનો મોસ્ટ આઈએમપીનો પણ વિડીયો તમને ટૂંક સમયમાં મળી જશે। ચાલુ કરીએ છીએ આપણે પહેલો જે છે પાઠ, એમાં છે પહેલો જે પ્રશ્ન છે, પાંચમો પાઠ જે કોર્સ છે, એમાં તમારે યાદ રાખવાનું છે રોબર્ટ હુક, લિયોન હોક, એટલે આ બધા વૈજ્ઞાનિકોનો ફાળો, કયા વૈજ્ઞાનિકે શેની શોધ કરી, પ્રશ્ન નંબર 2 છે, બરાબર ને ગ્રાઇડમાં, ઓકે। પછી છે પરસ્પર સાંદ્રતા, એટલે સમસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર અને અધિસાંદ્ર, 11મો પ્રશ્ન છે। પછી જે આગળ વાત કરીએ, બહુ ઓછા પ્રશ્નો ટીક કરાઈશ, 10-12 પ્રશ્નો એક ચેપ્ટરમાંથી હશે, તમને એમાંથી ઇઝીથી મળી જશે। અને તફાવત છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, અંતકોષરસ ઝાડના બે પ્રકારો આકૃતિ સાથે, અને ગોલકી પ્રસાદન, તેના વિશે નોંધ। અને બીજું આના મોસ્ટ ટાઈમ બી જે ત્રણ પ્રશ્નો છે હું કહીશ તમને અત્યારે આના ચેપ્ટરમાં એન્ડમાં, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચે તફાવત, આ છે પહેલો પ્રશ્ન સ્વાધ્યાયનો પહેલો, આશ્રુતિ એટલે શું, આ સ્વાધ્યાયમાંથી છે। અને આ જે પ્રશ્નો છે આમાંથી એક પ્રશ્ન તમને મળશે, અને ના મળશે તો કોમન બોક્સમાં મને આવીને કહેજો કે સાહેબ આ પ્રશ્ન આમાંથી એક પણ આવ્યો નહીં, બરાબર, આ ધ્યાનથી આપણે જો ચાર બોલું છું એક તો આવશે જ 100%। પહેલો કારણ સમજાવો, કોષને સજીવનો પાયાનો એકમ કહે છે, લાઇઝોસોમને પાચણ કોથળી એ આત્મઘાતી કોથળી પણ છે, ગણાસૂત્રને કોષનો પાવર હાઉસ કહે છે, અને કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશીન પટલ છે, ઓકે। અને બે આકૃતિઓ, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિઓ, એ તમારે જરૂર પ્રેક્ટિસ કરવાની છે। તો આ થઈ ગયું છે તમારું પાંચમો પાઠ, અને બહુ ઓછા પ્રશ્નો છે અને એમાં લિમિટેડ પ્રશ્નોમાં તમને મળી જ જશે। હવે આ જે છઠ્ઠો પાઠ જે છે પેશી, એમાં જે પહેલો પ્રશ્ન છે વર્ધનશીલ પેશી અને તેના પ્રકારો, આના વિશે, અને વર્ધનશીલ પેશી અને તેના પ્રકારોના નામ યાદ રાખજો। પછી જો આ પ્રશ્નોમાંથી તમને એક પ્રશ્ન તો મળશે જ, ધ્યાનથી સાંભળજો, મૃદુદક પેશીના કાર્યો એના વિશે માહિતી, સ્થૂલ કોણતક 14મો પ્રશ્ન, અને દળોતક લાઇનસર જ છે 13, 14, 15, સ્થૂલ કોણતક પેશીની રચના અને તેના કાર્યો, દળોતક પેશીની રચના અને તેના કાર્યો। પછી જે છે પ્રશ્નો, એમાં છે આપણે જલવાહક પેશીના જલવાહકના ઘટકો, આ બહુ પૂછે છે, જલવાહકના ઘટકો, જલવાહિની કે જલવાહિની, અન્નવાહકના ઘટકો, અને પછી બીજું આવી જઈએ પ્રાણીઓ પેશીમાં, તો પ્રાણી પેશીમાં તમારે પહેલો જે પ્રશ્ન છે સારું છે, તંતુ ઘટક પેશીની રચના, બરાબર, નાનો છે હૃદય સ્નાયુ પેશીની રચના, અને પછી આ બધા પ્રશ્નો ઉધી નાખજો ગ્રાઇડમાં। પછી સ્વાધ્યાયમાંથી એક પ્રશ્ન છે, કેટલા પ્રકારોનો, સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, એકમો મળીને જલવાહક પેશી બનાવે છે, ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓની આકૃતિ દોરી રચના વચ્ચે ભેદ સ્પષ્ટ કરો, અને તફાવતમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, બહુ સારો તફાવત છે। એના પછી અસ્થિ અને કાસ્થિ, રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ, બહુ સરસ છે એકદમ। અને બીજું આગળ, બસ આમાં આટલો જ છે પ્રશ્નો, આગળ વાત કરીએ તો આ હતા બાયોલોજીના બે પાઠો, જેમાંથી તમને આટલું મળી જશે। અને આગળ વધીએ આપણે, એક પાઠ છે 14મો પાઠ આવી જઈએ, જેમાં છે આપણા નૈસર્ગિક સ્ત્રોતો, તો નૈસર્ગિક સ્ત્રોતોમાં જે સૌથી સારો પ્રશ્ન છે એ જ પ્રશ્નો લઈશું આપણે। તો આપણો જે પહેલો પ્રશ્ન છે, આબોહવામાં નિયંત્રણમાં વાતાવરણમાં ફાળો, પછી એકદમ લિમિટેડ પ્રશ્નો, આગળ વધીએ આપણે, હા, પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ, પછી છે લાઇકેન અને ભૂમિ નિર્માણના જવાબદાર ઘટકો, આ લાઇનસર તમને મળતા જશે, ક્ષારણ રોકવાના ઉપાયો, પછી નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, ગ્રીન હાઉસ અસર,
એટલે શું તેને અટકાવવાના ઉપાયો, ગ્રીન હાઉસ અસર કોને કહે છે અને ગ્લોબલ વોર્મિંગ એટલે ઓઝોન સ્તરનું વિઘટન આ પણ જોઈ લેજો તમે, બહુ સારો પ્રશ્ન છે. ચોથો પાઠ, અને હવે આવી જઈએ આપણે કેમિસ્ટ્રી તરફ, જેમાં પહેલો પાઠ છે આપણી પાસે. પહેલા પાઠની અંદર તમને પહેલો જે પ્રશ્ન છે આ પાઠ તમને 7 માર્ક્સનો પૂછાશે, જેમાં દ્રવ્યના કણોની કયા પ્રકારની લાક્ષણિકતા હોય છે અને એક પાઠ એક પ્રશ્ન છે ગ્રાઇન્ડમાંથી, જેમાં છે ત્રણે ત્રણ જે ફોર્મ છે ઘન પ્રવાહીના વાયુ એની વચ્ચેના જે તફાવત છે એ પ્રશ્ન 16 એ છે. અને બીજું છે આગળ, આના આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર છે 25મો, દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર જણાવો, એટલે દ્રવ્યની અવસ્થા પર શું અસર થાય છે, અને વાયુનું દબાણ એટલે શું, દબાણ માપવાના એકમો જણાવો. આટલા જેટલા પ્રશ્નો કહું છું, મહેરબાની કરીને જોઈ લેજો, વાંચી લેજો, સારામાં સારા મોસ્ટ ઓફ તમને મળશે. અને કેલ્વિનને સેલ્સિયસમાં બદલવાનું, સેલ્સિયસમાં કેલ્વિનમાં ઇન્ડેક્સનો પ્રશ્ન ઉત્તર છે પ્રશ્ન 31 આમાં ગ્રાઇડની અંદર. અને આગળ વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર જે છે પહેલો પ્રશ્ન એ બરાબર ને એ, અને પછી નેપ્થેલિનની ગોળી સમય જતાં ઉડી જાય છે, આ પ્રશ્ન નંબર 3, એ બંને કારણો સારા છે. પ્રશ્ન નંબર 5 આ સ્વાધ્યાયનો જ, જેમાં તાપમાનને બદલવાનું છે આપણે, ઓકે. અને હવે આવી જઈએ કારણ ઉપર, તો આની પાછળ કારણ આપ્યું છે કે ગરમ ગરમ પાણી કરતાં પાણીની વરાળ વધુ દજાય છે, અમદાવાદની સાપેક્ષ આદ્રતાનું પ્રમાણ વધારે છે, આ પણ કારણ સારું છે, ટાયરમાં વધુમાં વધુ હરાવા ભરી શકાય છે, ઓકે. તો બહુ ઓછા પ્રશ્નો છે આમાંથી. હવે આવી જઈએ બીજા પાઠ, જેમાંથી 8 માર્ક્સનું પૂછાવાનું, કદાચ વધારે પણ પૂછાય. શુદ્ર દ્રવ્યની લાક્ષણિકતા પહેલો પ્રશ્ન છે આમાં, પછી આના પછી છે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, બહુ સારો પ્રશ્ન છે. સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ, કલીલ દ્રાવણના ગુણધર્મો, એના પછી એક પ્રશ્ન છે સેન્ટ્રીફ્યુગેશનના અનુપ્રયોગો, સેન્ટ્રીફ્યુગેશનના અનુપ્રયોગો સારો પેપર હશે તો પૂછે છે. અલગીકરણ માટેની ઉર્દુ તવા પાતન પદ્ધતિ અને ક્રોમેટીગ્રાફી પદ્ધતિના અનુપ્રયોગો 35મો પ્રશ્ન છે આમાં. આગળ વાત કરીએ તો આની અંદર બીજો પ્રશ્ન છે, હા, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, ફિઝિકલ ચેન્જ એન્ડ કેમિકલ ચેન્જીસ, ઓકે. અર્ધધાતુ તત્વો એટલે શું એ સમજાવો, સંયોજન એટલે શું તે સમજાવો, પ્રશ્ન નંબર 56 અને 57. અને આગળ વાત કરીએ સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે પહેલો, એ સારો પ્રશ્ન છે. પહેલો ટીક કરલો સ્વાધ્યાયનો, હું આખો પ્રશ્ન નહીં બોલતો, એમાં જુદા 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 પદાર્થો છે. સ્વાધ્યાયનો પહેલો, પછી ત્રીજો, વાંચી લેશો તો એ આવડી જશે એવા પ્રશ્નો છે, અને 7મો, 8મો અને 11મો. મિત્રો, આ સ્વાધ્યાયના પ્રશ્નો આ પાઠના એક પણ છોડતા નહીં, બરાબર ને? બહુ બધા ઇઝી છે, પરંતુ ઘણા બધા લોકો આમાંથી ઇઝી માર્ક્સ મૂકી આવે છે, ખાલી એ વખત વાંચીને સમજી લેશો તો આવડી જશે. આગળ વધીએ તો સ્વાદેના કયા કીધા યાદ રહી ગયા તમને, પહેલો, પછી ત્રીજો, 7મો, 8મો અને 11મો, ઓકે. ચલો આગળ વધીએ, પાઠ નંબર આવી જઈએ 8મા પર, ફિઝિક્સમાં આવી જઈએ 8મો, જે છે ગતિ. ગતિની અંદર જે પ્રશ્નો છે, આમ તો મોટે જ કહી દઉં પણ તોય છતાં કહી દઈએ. પહેલો પ્રશ્ન, ગતિનો સાપેક્ષ ખ્યાલ સમજાવો, સારામાં સારો પ્રશ્ન છે. પછી જે સરેરાશ ઝડપ અને એના વ્યાખ્યા આપો સરેરાશ ઝડપની, એ પણ સારો પ્રશ્ન છે. આગળ વધીએ, નિયમિત 20મો પ્રશ્ન છે, નિયમિત વેગ એટલે શું અને તેની શરતો શું છે. આ જે તફાવત ઝડપ અને વેગ, આઈએમપી તફાવત, વેગ અને પ્રવેગ, આઈએમપી તફાવત, પ્રવેગ અને પ્રતિપ્રવેગ, ત્રણ તફાવત આઈએમપી, ઓકે. અને રેખ ગતિ માટેના સમીકરણો, ગતિ માટેના સમીકરણો પહેલાં આવે છે ને આપણે, રેખીય ગતિના અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો, વી બરાબર યુ પ્લસ એટી રોન આઈએમબી, પછી યુ બરાબર એટી પ્લસ હાફ એટી સ્ક્વેર, ટુ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર, આ ત્રણે ત્રણ તમને સાબિત કરવાના આવવા જોઈએ. અને જો ત્રણે ત્રણ ના આવડે તો એના સાથે દાખલા પણ કેટલા ટીક કરાવી દઉં છું. અને એના સિવાય તમારે એક બીજી વસ્તુ યાદ રાખવાની છે, આલેખ જેમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખના ઉપયોગો અને વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, વિચાર કરો, મેં મોઢે જ પ્રશ્નો કીધા છે, તમને ગ્રાઇન્ડમાં મળી જશે. આમ તો મેં આમાં ટીક કર્યા છે પણ છતાંય આટલું યાદ રાખજો. પ્રવેગ અને પ્રતિપ્રવેગના ઉદાહરણો પ્રશ્ન નંબર 28 છે આમાં ગ્રાઇડમાં. અને પછી મેં તમને જે બાકીનો પ્રશ્ન કીધું એ 40મો છે ઉપયોગો આલેખવાળું. અને એક બીજો પ્રશ્ન છે 47મો, બરાબર, ના મળે તો ટીક કરી લેજો. આગળ વાત કરીએ 52 આમાં ગ્રાઇડમાં, 52, 54 અને 55 આ પ્રશ્ન છે. પછી એક છેલ્લો પ્રશ્ન 62, નિયમિત વર્તુળમય ગતિ સમજાવો. અને પછી જે પાઠ્યપુસ્તકના ઉદાહરણોમાં પહેલો જે ઉદાહરણ છે એ ટીક કરી લેજો, દાખલો ગણાય આવ્યો છે 5મો ટ્રેનવાળો. અને સ્વાદેના પ્રશ્નોત્તરમાં પહેલો દાખલો, નાના નાના દાખલા ટીક કરાવજો, જેથી તમને થોડું ઘણું પછી થોડું તો યાદ રહે કે નહીં, બરાબર ને? આટલું ચલો આ થઈ ગયું છે તફાવત મેં કહી દીધા છે. આગળ વાત કરીએ
एक कारण पण कर लेजो, नियमित वर्तुळमय गति करतो पदार्थ प्रवेगी गति करे छे। ओके तो आगळ वधीए, हवे छेल्लो जे चेप्टर छे, नवमो चेप्टर, जेमां तमने पहेलो जे प्रश्न, आ जे प्रश्न छे पहेलो, के भाई न्यूटननी गतिनो पहेलो नियम अने ते जड़त्वने समजाओ, एनी साथे आनो प्रश्न नंबर कही दऊं छूं। न्यूटननी गतिनो पहेलो नियम लखो अने समजाओ, प्रश्न नंबर 5 छे। अने बीजुं जड़त्व त्रण उदाहरण ज्यादा समजी, जड़त्व समजाओ आ पण सारो, ए बंने एक जेवा छे। अने न्यूटननी गतिनो आ जे प्रश्न छे, 21मो प्रश्न, मोस्ट टाइम बी फादर बराबर मां, एफ बराबर एम ए, न्यूटननी गतिनो बीजो नियम समझाओ अने एफ बराबर एम ए साबित करो, जे 22मो प्रश्न छे, आमां 21मो प्रश्न छे। अने 32मो प्रश्न, न्यूटननी गतिनो तीजो नियम लखो अने व्यावहारिक उदाहरण, सौथी ईजी। 27मो प्रश्न, क्रिकेट मेच दरमियान बराबर ने खिलाड़ी हाथने पाछळ लई जाय छे। अने આગળ 33મો પ્રશ્ન, જો બહુ હાર્ડ પેપર પૂછાય ને બગા, તો આ 33મો પ્રશ્ન પૂછાય, વેગમાન સંરક્ષણ નિયમ સાબિત કરીને બતાવો, સ્કૂલોવાળાએ નહીં સાબિત કરતા હારાવ, બરાબર ને? ઓકે આગળ વધીએ, તો દાખલાની અંદર તમે નાના નાના દાખલા ટીક કરી લેજો। ધારો કે એક, હા, સ્વાદિના પ્રશ્નોત્તરમાં બીજો પ્રશ્ન અને ત્રીજો, આ બંને કારણે મોટે કરી લેજો, જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારીએ અને બસની છત પર મૂકેલા દોડાને સામાન વડે બાંધવા છે, એ કરી લેજો। અને દાખલાઓ તો છે નહીં, હા, આના અંદર એક ખાસ વસ્તુ શું કરજો, જોડકા, આના જોડકા જે છે ને, કોના એકમ શું છે બંને પાઠના, આઠમા અને નવમા, એ તમારે જરૂર કરી લેવાના। અને મિત્રો, આપણે આગળ પણ આના મોસ્ટ ટાઈમ બી તમારા એક્ઝામ સુધી તમને આના જે નાના નાના પ્રશ્નોને બધું સોલ્યુશન કરાવી શકે, તમે જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે। તો આટલા પ્રશ્નો તૈયાર કરી નાખો, બાકી બધું બીજું કરજો, પણ પહેલાં આટલું કરી નાખો એટલે તમારું અમુક વસ્તુ તો સેફ થઈ જશે, કે ગમે તેટલું પેપર પૂછાય આમાંથી તમને મળશે। અને જોઈ લેજો, તમે પેપર તમારી સામે આવશે ત્યારે તમને ખબર પડી જશે। તો તૈયારી કરો, આગળ વધો, શુભ રાત્રિ।